અમરોલી ચાર રસ્તા પાસે આવેલ નવકાર ટોબેકો દુકાન નંબર 6-7 માં બે ચોરો ત્રાટક્યા હતા અને દુકાનમાંથી ચાંદીના સિક્કા અને રોકડ મળી કિંમત રૂપિયા 44,900 ની ચોરી કરી નાસી છૂટતા અમરોલી પોલીસે ગત રોજ બંનેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર અમરોલીના ક્રોસ રોડ મહાવીર હાઇટ્સ ખાતે રહેતા 49 વર્ષીય ભૂપેન્દ્રભાઈ હિંમતભાઈ શાહ અમરોલી ચાર રસ્તા પાસે મહાવીર શોપિંગ સેન્ટરના નવકર ટોબેકો નંબર 6-7 ધરાવે છે. ગત 18 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન ચોર ત્રાટક્યા હતા અને દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં ઘૂસી જઈ ટેબલના બે ડ્રોવરમાં મૂકેલ 500ના દરની ચાર નોટ, નાના દરની નોટો અને ચાંદીના સિક્કા મળી કિંમત રૂપિયા 44,900ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે ભૂપેન્દ્રભાઈએ પોતાની દુકાનમાં ચોરી થતા અમરોલી પોલીસ મથકે ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ પોલીસે બંને ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ચોરી કરનાર બંને આરોપીઓમાં અમરોલીના છાપરાવાટામાં ભાડાના મકાનમાં રહેતો અને કડિયા કામ કરતો મલખાનસિંહ રામસિંહ જાટપ તેમજ બીજો અમરોલીના તુલસી હોટલ સામે માધવબાગના મકાનમાં રહેતો 24 વર્ષીય રિંકુકુમાર રાજકુમાર શાહ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે બંને ચોરી સમૂહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.